પોટ લોવારે પણ નાક દેવાનું બારીએથી. સમસ્યા હે રે. એવડી ચકરી નાખવી કેમ? જો નાખ દે નાખ દે, વાંધો નહીં. સીતારામ બધાને તો કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં જશો. રામ રામ સીતારામ. અને હવે અમારે જવાનું હતું વાટિયું વાટવા, પણ હવે વરસાદ પાછો ચાલુ થઈ ગયો. વરસાદે હવે લોહી પીધું, જેવું નકર તેવું બંધ થવાનું નામ નકલે તો બોલો. બિલકુલ નહીં. ના તું કક કહેતો ને વરસાદ વરસાદ, આ વરસાદ આપણે કઈ ફેર ના પડે, ભલે આવે વરસાદ ની મોજ એમાં. જો હવે આપણે કઈ ફેર પડે તો આવવાનો, હોય ના પડે તો આવવાનો, આપણે તો માનવાનું નથી. બિલકુલ નહીં. મને શું છે આવડે તો ખરી, સણા નો લોટ અને ટમેટા હોય ને તો આપડા થી શેક થાય. બાકી એટલે મમ્મી કહે કે હું બનાવી દઉં. મેં કીધું કઈ વાંધો નહીં, મારે કીધી શીકાશ રહી જાય, બીજો કઈ વાંધો નહીં. સણા નો લોટ અને ટમેટું હોય ને તો એક નંબર શેક બનાવી દઉં. અમે હવે ક્યાંક જવું જવું કરીએ, ભાવે ચાલો વરસાદ નું જવું ક્યાં. બે દિવસ ત્યાં પ્લાન અમારો હાલે, ક્યાં જવું? પોરબંદર જવું કે જુનાગઢ જવું કે ક્યાં જવું? હજી બે દિવસ ની આગાહી છે, ક્યાંય નીકળવાનું થતું નથી. આઈને આઈ વ્લોગ બનાવો, મજા કરો. ચાલો તો વરસાદ હવે થોડી વાર વિરામ આપ્યો એવું લાગે, એટલે હવે મસ્ત વાટિયું વાટી આવી આપણે, પછી ઉપાધિ નહીં. ચાલો હવે મસ્ત આપણે વાટી વાટી લઈએ બધા માટે. એની સાથે વાટિયું તો મસ્ત વટાઈ ગયું ને, નાથી કેળા ગોતે નથી કઈ. મીઠા નત નહી બહુ. પામા મને નથી લાગતું કે પાયકા હોય. બાકી વરસાદ ચાલુ હતો અને હવે નાથી ને પ્લાન હે ચકરી બનાવવાનો. ખાસ કરીને નાથી ને વધારે પસંદ છે ચકરી, મને તો એટલી બધી ના હાલે. નાથી કે સમોસા બનાવું, હવે અત્યારે બધો મસાલો લેવા જઈએ ને આવીએ તો ટાઈમ અત્યારે ચાર તો વાગી ગયો. કઈક પણ બનાવવાનો પ્લાન હતો આજે, કેમ કે ફ્રી હે અને ચાલુ વરસાદમાં કઈ થોડો ઘણો નાસ્તો હોય તો મજા આવે. અને તલ નાખવાના હે ને સાથે. ચાલો તો હવે તમે બધું મસ્ત અહીં એડ કરો. અહીંયા જ કરવાનું હે કે ચૂલે? આપણે ઘઉં નો લોટ આનાથી ચારી અને બાફવાનો હે આપણે ઢોકળિયામાં. તો આપડો લોટ છરાઈ ગયો છે કમ્પ્લીટ. એક આપડે કોટન નું કપડું હોય ને એમાં લોટ છરી અને બાફવા મૂકી દેવાનો છે આપડે ઢોકળિયામાં. એમાં મેં બે ત્રણ ગ્લાસ પાણી નાખ્યું તો ઓછામાં ઓછી 5-7 મિનિટમાં લોટ બફાઈ જાય. અને આપણે બધા માટે સાર વાટીને કમ્પ્લીટ ભાગીએ જ છે. બધા માટે વાટીને અને હવે સ્વાદ પ્રમાણે શું શું એડ કરવાનું થશે આમાં? એ હજી બાફવાનું છે લોટ પછી. એટલે કોટનનું કપડું કેમ રાખવું પડે? એટલે ગમે હાલે તો ભાઈ કપડું કેમ રાખવું પડે? તો લોટ તો કેમ કે આમાં તો નોનો કે પાણીમાં તો લોટ બાફવો તો પડે. એટલે નીચે પાણી હોય. ઓહો, આ ઉપર આ રીતે આપણે ઢોકળા લોટ બાફવાનો ટૂંકમાં એમ ને.
જો આ રીતે પોટલી પોટલો વાળી પણ નાખ દેવાનું બારીએ થી પછી આમ હે ને પકતું પકતું કરી રાખવાનું પછી માથે થી થોડું પાણી નાખ દેવાનું એ મારે સકરી બનાવી લોટ ને જ બાંધો હા લોટ બાંધો હમણાં બફાઈ જાય તો છે લોટ બાંધો ચાલો જોઈએ હવે ચકડી ચકડી કેવી ગોને ચકડી નાખી ચાલો તો હવે મસ્ત જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ પછી આગળનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ અવાજ તો જો આવે આમાં પાણી ઉકળે ને પ્લેન ના નીકળ્યો એના જેવો અવાજ આવે ચાલો તો હવે લોટ બફાય ત્યાં સુધી આપણે ઘડી બારોબાર નીકળીએ ને અંદર તો આપણે બફાઈ જઈએ અને મસ્ત તડકો નીકળ્યો હોય અત્યારે પણ વરસાદનો તડકો હોય એવું લાગે મને લોટ બફાઈ ગયો કમ્પ્લીટ જો ભેગું થઈ ગયું નાખીને ચકરી બનાવી તો ના આવે તો ભેજા મારી આમાં જ વધી જાય કે બાકી તો બનતો ના આવે એટલે આમાં શું છે જરા તો વધારે બફાઈ ગયો લોટ નો એટલી બધી ગોળી ની ના થાય તો એ ઢોકરી મૂકીને બારોબાર રહી ગઈ હતી જરા બે ત્રણ મિનિટ વધારે રહી ગઈ ચૂલા ઉપર તો કાંઈ વાંધો નહીં એટલે તો હું તને બાફવા ના પડતો તો બાફવું પડે એ તો બાફવું પડે ને તું તો કે કાસા લોટ નું કરતો કેમ કર ચાલો તો હવે સ્વાદ પ્રમાણે શું શું એડ કરવાનું થશે આમાં આપણે જેટલો મસાલો મસાલિયામાં રાઈ ને જીરા સિવાય હળદર સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર ધાણા જીરું મેઇન વસ્તુ આપણે તલ સ્વાદ અનુસાર તલ આ તો નાખવા હોય તો કે એવું જરૂરી ના તલ તો જોઈએ તો સકરી નો આમ દેખાવો એટલો આવે ને ખાવાની મજા આવે કમ્પ્લીટ નાખી દીધી ચટણી હા બધો મસાલો આવી ગયો હવે આપણે લોટ બાંધી લે એમાં અમુક નાખે દહીં નાખે દહીં થી લોટ બાંધે છાશ થી લોટ બાંધે તેલ નાખે હું એવું કઈ નાખતી ને આપણે ડાયરેક્ટ પાણી થી લોટ બાંધવાનું લોટ પાણી લાકડા કરવાનું લોટ પાણી લાકડા હા એ તો તું જોજે કેમ લોટ પાણી લાકડા થાય કેમ થાય કમ્પ્લીટ લોટ બંધાઈ ગયો અને અહીંયા હવે ચકરી બનાવવાનું તૈયારી હંચો આવી ગયો હે મસ્ત ક્યો રાખો આ સ્ટાર વાળો ચકરી નાખ દેવાની રહે ને એવડી ચકરી બનાવવી એવડી એક મસ્ત એક ચકરી બે ત્રણ ચકરી બની જાય ઓલી બકડી એવડી ચકરી બનાવે ને કે હે ચાલો હવે બીજું અહીંયા ઠામ આવી ગયું એક તો ઓરી ચકરી બનાવ જે જ નાખી જામ રાઉન્ડ માં હા એ પછી આપણે અહીંયા નહીં અહીંયા ઘરની અહીંયા શું કહેવાય માટે ટીંગાડી દે હું ચકરી ચાલો તો હવે બધી ભેળી થી તળી દો ઓલી જ કરી નાખવી ને હવે પંચામાં કાઢી નાખવી કે ઘણો થઈ ગયો ને હું તળી લઉં બરાબર હા પછી પાછી બનાવશું તેલ આપણું ગરમ થઈ ગયું છે ચાલો તો મસ્ત પેલી નાખી દીધો ઘાણો કેટલી નાખી ચાર એ મેં કીધું આવડી બનાવી તો એક જ હમાર ચાલો સરસ મજાના એ બુડબુડિયા બોલી રહ્યા છે હવે કામ કન્ટિન્યુ ચાલુ છે અને હવે બીજો હંચો કમ્પ્લીટ ભરાઈ ગયો અને નખાઈ ગયો હવે એક હંચા જેટલું હે ને હમણાં ચાલો હવે પેલા ટેસ્ટ કરીએ આપણે સરસ સારું કામ છે વાંધો નથી મને એમ હતું કે નકરા તલ જ મોમાં આવી ગયા એટલા બધા એટલો ધંધા આવી જાય
એટલે તોય હજી મને ફાયદો ખરી, તોય મને એમ લાગે કે થોડાક વધી ગયા, વાંધો નહીં, એ તો કઈ નડે નહીં. ચાલો હવે પાંચ છ છકડી બાકી હે ને, પછી આપણે વિશ્વમાં મોટા મોટી ચકરી બનાવવાની. આ તો હું ખાલી વિશ્વનું કહું, આના અમારાથી મોટી ઘડાઈ ચકરી બનાવી હશે. આ તો સાઈઝ કરતા ત્રણ ગણી મોટી ચકરી બનાવવાની છે આપણે, જેની નોર્મલ સાઈઝ હોય ને એના કરતા ત્રણ ગણી મોટી. ઓકે હાલો બનાવી જાઓ, પછી કઈ ઘટે જ નહીં. એ પછી ચકરી તને જ આખી આખી ખવડાવી. અરે એ ત્રણ જણા ચાર જણા ખાઈ તો નાખું, એવી ચકરી બનાવવાની. અને પછી પાપા નો મસ્ત ઓર્ડર આવ્યો ચા પાણી બનાવવાનું, એટલે હવે આપણે પેલા ચકરી તારી લઈએ એનાથી, પછી આપણે મસ્ત ચા પાણી પીએ. ટોમી તારે ખાવી ચકરી? હાલે મસ્ત ચકરી ખાઈ જાવ આખી આખી, હો લઈને કઈ ના જાતો. વાહ વાહ ટોમી વાહ, ભલે આટી બોલાવે ટોમી. ચાલો હવે મોટામાં મોટી ચકરી બનવાની છે હમણાં. ડીશ છે ને, ડીશ જેવડી ચકરી બનાવવાની છે. રાઉન્ડ 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 રાઉન્ડ, એકદમ નજીક એકદમ નજીક. હા સરસ, મોટામાં મોટી ચકરી અહીંયા બની રહી છે આપણી. હો કોમેન્ટમાં કહેજો આવો કોઈ અખાતરો કર્યો હોય તો એવડી મોટી ચકરી બનાવવાનો. એ બે જ બે જણા થાઉં આપણે ઉપાડવામાં, નકર તો તૂટી જાય. કા પછી આ થારી છે ને, થારી આખી આખી ઉથમી થાટે તોય ના મેળાવે. હજી તારી આઉટ થઈ ગઈ, જો આ સાઈડ પેક થઈ ગયું, આ સાઈડ ખુલ્લી થઈ ગઈ. બસ હવે એની લિમિટ આવી ગઈ, હવે બસ ને આમાં લોટાઈ જરાક હશે, બીજું તો કોઈ ન. હવે કેમ થાય, નાખવાનો તો ઉપાડવા લાગુ, ત્યાં લઈ જા પછી. ખરા ખરી નો ખેલ હવે આવ્યો કે ચકરી આમાં નાખવી કેમ. એવડી ચકરી નાખવી કેમ, નાખ દે નાખ દે, વાંધો નહીં. એટલી મશક્કત કરીને ફાઈનલી આપણે નાખી દીધી. હવે અત્યારે ભૂલભૂણિયા બોલે કે દેખાતું નથી, હવે કઈ થોડું ઓછું થાય ને. પકડવાના ધંધા કરાય, હવે એક કામ કરે ઠાકવી ચડવા દે, થોડી કડક થાય એટલે નહી વાંધો આવે. અથવા તો પછી ઓલું વેલણું લઈ લેજે, વેલણાથી બાકી બનાવી ખરી. ક્યાં ચકરી ને ક્યાં ઈ ચકરી, ભાંગી જ નાખવાની. સરસ, ચાલો હવે લાસ્ટ છે, હવે તરી નાખે એટલે કામ થઈ જાય આપણું કમ્પ્લીટ. એક ના બનાવી હોત તો કેટલી ચકરી બને, પાંચ છ, પાંચ છ તો બનાવી. હવે આખે આખી ચકરી તારે ડુકાડવાની થશે. ઓકે પાકી ગઈ? હા કમ્પ્લીટ પાકી ગઈ. ચકરીનો જો કઈક આવો હાલ થઈ ગયો હે, ઉપાડવાનો હે ને, છોટી ગઈ ભેગી થઈ ગઈ ને. હવે ખાલી એક ચકરી રહી, હવે બાકી બધી થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ. અને હવે ચા ની તૈયારી કરવામાં આવી રહી છે. તો ચકરી નું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, અહીંયા બની ગયો છે તાકાત વાળો ચા બની રહ્યો છે. પસંદ આવ્યો હશે, પસંદ આવ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.